ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ નર્મદા કોલેજ દ્વારા બંધ કરવામાં આવેલ રસ્તો ખુલ્લો કરવાની જિલ્લા કલેક્ટરના હુકમ બાદ પણ કોલેજના સંચાલકો આ હુકમનો અનાદર કરી રસ્તો બંધ રાખતા સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચના ઝાડેશ્વર ગામની નર્મદા કોલેજ દ્વારા અવર જવર માટેનો રસ્તો બંધ કરી દેતા ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં કલેક્ટર દ્વારા કોલેજના સંચાલકોને રસ્તો ખુલ્લો કરી દેવાનો હુકમ કર્યો હતો જોકે કલેક્ટરના હુકમ બાદ પણ કોલેજે બંધ કરેલ રસ્તો ખોલવામાં નહીં આવતા સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી હુકમનો અનાદર કરનાર કોલેજના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને જો આ રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તો હિતેશ પરમાર નામના સામાજિક કાર્યકરે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ કલેક્ટરશ્રીએ કરેલ હુકમની એમના તાબાના અધિકારીઓ અવગણના કરે છે અને કલેક્ટરશ્રીના હુકમોનું પણ પાલન કરતા નથી જે અનુસંધાનમાં આજ રોજ આ આવેદનપત્ર આપવામાં આવે છે કે ભરૂચ નર્મદા કોલેજ જે 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 રસ્તો બંધ કરેલો સર્વે નંબર બસો પંચોતેરમાં જવા માટેનો એ રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કલેક્ટરશ્રી ભરૂચે લગભગ દોઢ મહિના પહેલાં કરેલો છે અને એ રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી મામલતદારસિંહ ભરૂચ અને નાયબ કલેક્ટર શ્રી ભરૂચને સુપ્રત કરેલી છે નાયબ કલેક્ટર શ્રી ભરૂચ અને મામલતદાસશ્રી ભરૂચ જીએનએફસીના વગમાં આવી પિસ્તાળીસ દિવસ ઉપરાંતથી આ હુકમનું પાલન કરતા ન હતા અને તેના કારણે અરજીના ભોગ બનનાર હિતેશભાઈએ અડતાલીસ કલાકમાં તેનું પાલન કરવા માટેની મહેનત આપેલી અને જો ન કરવામાં આવે તો આત્મવિલોપન કરવાની ધમકી આપેલી પરંતુ તેને ગઈકાલે તેને એરેસ્ટ કરીને સબ જેલમાં મોકલી આપવામાં આવેલા છે જ્યારે કાયદેસરના હુકમોનું પાલન નહીં કરનાર અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય કલેક્ટરશ્રીને તેવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે આજે આવેદનપત્ર આપીએ છીએ કે કલેક્ટરના અને બીજા અધિકારીઓના હુકમોનું જે લોકો અધિકારીઓ પાલન કરતા નથી કે કર્મચારી તેની સામે તાત્કાલિક પગલા લો અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરો એટલા માટે આજનું આવેદનપત્ર આપવામાં આવેલું છે મારું નામ હરેશ્વરેજ ખત્રી એડવોકેટ છું ભરૂચમાં પ્રેક્ટિસ કરું છું